नमस्कार बाळकો, આજે આપણે જોવાના છે યુનિટ 5 નો રીડ 2, બરાબર, જેનું ટાઇટલનું નામ છે નો મેન આર ફોરેન. એટલે કોઈ પણ માણસ એ ફોરેનર નથી. ફોરેનર નથી એટલે શું કહેવા માંગે, અજાણી નથી, પરદેશી નથી, સ્વદેશી છે. લખાયેલી છે કવિતા જેમ્સ કિર્કપ વડે. આ જેમ્સ કિર્કપ એ પોતે સોલ્જરમાં હતા, એટલે કે સૈનિક હતા, આર્મીમાં હતા. અને એમણે જે એમના આર્મીના કરિયર દરમિયાન એમણે જે અનુભવ્યું, એમણે અહીં એ વસ્તુ, એટલે કે એ જે થીમ છે, સબ્જેક્ટ છે, એ આ પોએમમાં રજૂ કર્યું છે. જે કયો થીમ છે પોએમનો? યુનિવર્સલ બ્રધરહુડ, બરાબર, વિશ્વ બંધુત્વની ભાવના એ અહીંયા એમણે મેન્શન કરી છે. તો ચાલો આપણે જેમ્સ કિર્કપે શું લખ્યું છે એના વિશે વાંચીએ. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. યાદ રાખજો, કોઈ માણસ એ ફોરેનર નથી, એટલે કે અજાણ્યો નથી, અને નો કન્ટ્રીઝ ફોરેન, અને કોઈ પણ દેશ પરદેશ નથી. બિનીથ ઓલ યુનિફોર્મ, બધાના યુનિફોર્મના નીચે તમે જોશો, અ સિંગલ બોડી બ્રીથ્સ, એટલે કે એક જ શરીર શ્વાસ લે છે. અહીંયા સિંગલ બોડીથી શું કહેવાય છે, આપણા બધાની બોડી કેવી છે, સેમ છે, બરાબર, એ બધી બોડી સેમ છે અને બધા એક જ રીતે શ્વાસ લે છે. બ્રીથ કરવાની પેટર્ન બધાની કેવી છે, એટલે બ્રીથ કેવી રીતે કરે છે બધાની, એક જ છે. એટલા માટે એવું કહે છે કે સિંગલ બોડીથી કહેવાનો અર્થ છે સેમ બોડી. તો અહીં આપણા બધાની જે આ યુનિફોર્મ છે એના નીચે એક જ બોડી છે, એટલે યુનિફોર્મ એટલે અહીંયા સોલ્જરના યુનિફોર્મની વાત કરે છે. કેમ? કારણ કે કવિ પોતે એક આર્મીમાં હતા, એટલે આર્મીના જે સોલ્જર્સ છે એના અનુસંધાનમાં જ આ કવિતા આખી લખાયેલી છે. લાઈક અવર્સ, આપણી જેમ જ, ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઈક અસ. શું કહે છે, એમની જે લેન્ડ છે જેના પર આપણા ભાઈઓ ચાલે છે, એ પૃથ્વી પણ કેવી છે, લાઈક અવર્સ, એ પણ આપણા જેવી છે. ઇન વિચ વી ઓલ સેલ લાય, જેનામાં આપણે બધા પોઢાઈ જશું. એટલે કે પોઢાઈ જવું એટલે શું કે આપણે મરવા બાદ બધા એક જ જેમ મિટ્ટીમાં મળી જશું, કંઈ અલગ અલગ રીતે એવું કંઈ થવાનું નથી. દે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, તે લોકો પણ આપણી જેમ સૂર્ય, હવા અને પાણીથી પરિચિત છે. એન્ડ ધે આર ઓલ્સો ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્ડ, અને તેઓએ પણ શાંતિરૂપી પાક લીધો છે, એટલે કે શાંતિરૂપ પાકનો ગ્રહણ કર્યો છે, બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્ડ, એટલે કે યુદ્ધના લાંબા શિયાળાના ભૂખમરા બાદ એમણે પણ શું કરેલું છે, શાંતિરૂપી પાકનું સેવન કરેલું છે. હવે આ લાઇન સમજવાની છે. અહીંયા શું કહેવા માગે છે કે જ્યારે વોર થાય ને, વોર પછી આખા એરિયામાં ડિસ્ટ્રક્શન વધી ગયેલું હોય છે. વોરના લીધે આખા એરિયામાં, કન્ટ્રીમાં શું થાય, ડિસ્ટ્રક્શન એકલું વધારે હોય છે, બરાબર. અને એ વખતે ભૂખમરો, ઇકોનોમીની ગિરાવટ ને આવું બધું બહુ કારણો ઊભા થઈ જાય છે. એટલા માટે એ જે સિચ્યુએશનની વાત કરેલી છે એને કોની સાથે સરખાવેલી છે, વિન્ટર સ્ટાર્વડ. કેમ વિન્ટર સ્ટાર્વડ? કારણ કે શિયાળામાં પાન બધા ખરી જાય, બરાબર, એ વખતે બધા જે ટ્રીઝ, ફ્લાવર્સ, આ મોસ્ટ ઓફલી જે વસ્તુ હોય બધી કેવી થઈ જાય, લાઈફલેસ થઈ જાય. એટલે એ ભૂખમરાના લીધે શું કહે છે, શિયાળાનો ભૂખમરો એ લોકોએ જોયેલો છે, એક્સપિરિયન્સ કરેલો છે, તેટલા માટે તેઓ શું થઈ છે, પોસાઈ રહ્યા છે અત્યારે. શેનાથી પોસાઈ રહેલા છે? પીસફુલ હાર્વેસ્ટ. હાર્વેસ્ટનો અર્થ થાય પાક, બરાબર. અને એ કેવો પાક છે? પીસફુલ એટલે શાંતિનો. એટલે અહીં આપણે જે રીતે શાંતિની અપેક્ષા રાખીએ છીએ, એવી રીતે એ લોકો પણ શાંતિની અપેક્ષા રાખે છે. એ લોકોએ પણ યુદ્ધની પરિસ્થિતિ જોયેલી છે, એ લોકો પણ યુદ્ધની અસરથી વાકેફ છે, એટલા માટે એ પણ કેવો હાર્વેસ્ટ લેવાનો લે છે, શાંતિરૂપી હાર્વેસ્ટ, એટલે કે
પાકની વાત નથી કરતા પણ અહીંયા શાંતિ ઈચ્છે છે એવો અર્થ દર્શાવ્યો છે. તો આ વાક્યમાં સમજાઈ ગયું શું કહેવા માગે છે, કે તેઓ પણ શાંતિમય પાકથી પોસાય છે. સેના દ્વારા? તે વોરનો જે લોંગ વિન્ટર હતો અને સ્ટાર્વડ હતો, સ્ટાર્વડ એટલે ભૂખમરો હતો, એનાથી શાંતિરૂપી પાકથી હવે પોસાય છે. ધેર હેન્ડ્સ આર અવર્સ, તેમના હાથ પણ આપણા જેવા જ છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રેડ, અને એમાં બી જે લાઇન છે એમાં આપણે વાંચી શકીએ છીએ, અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, તે જે કામ કરે છે એ આપણાથી અલગ નથી. એટલે કે શું કહેવા માગે છે, આપણે જેવી રીતે હાથોનો ઉપયોગ કરીને કામ કરીએ છીએ એ લોકો પણ એ હાથોનો ઉપયોગ કરીને કામ કરે છે. આપણે જેવી હાથમાં લાઇન્સ દેખાય છે એવી એમને પણ હાથમાં લાઇન્સ દેખાય છે. પછી જોઈએ, રિમેમ્બર ધે હેવ આઈસ લાઇક અવર્સ ધેટ વેક ઓર સ્લીપ, તેમની પણ આપણા જેવી આંખો છે જે જાગે છે અને સૂઈ જાય છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ, અને એવી શક્તિ છે જે પ્રેમથી જીતી શકાય છે. એટલે કહેવાનો અર્થ શું છે કે વી કેન વિન ઓનલી વિથ લવ, આપણે સેનાથી જીતી શકાય, પ્રેમથી, નોટ વોર. વોરથી જીતી શકાય નહીં એવું કવિ અહીંયા કહે છે કે બધા પાસે એવી શક્તિ છે જે પ્રેમથી જાય છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન, અને દરેક લેન્ડમાં કોમન જોવા મળે છે, કોમન લાઈફ જોવા મળે છે. ધેટ ઓલ કેન રેકગ્નાઇઝ, જે બધા ઓળખી શકે છે. એન્ડ અન્ડરસ્ટેન્ડ, અને બધા સમજી શકે છે. અને આવું તમે જે જગ્યા પર બી જોશો ત્યાં આપણને આવી કોમન લાઈફ જોવા મળશે, જ્યાં તમે એને રેકગ્નાઇઝ બી કરી શકશો અને સમજી બી શકશો. લેટ અસ રિમેમ્બર, તેથી આપણે યાદ રાખવાનું છે, વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ, જ્યારે પણ આપણે આપણા ભાઈઓને નફરત કરવાનું કહેવામાં આવે, ઇટ ઇઝ અવર સેલ્વસ, એ આપણે પોતે જ છીએ, ધેટ વી સેલ ડિસ્પઝેસ, જે આપણે શું કરીએ છીએ તેમને ડિસ્પઝેસ કરવું. પઝેસ એટલે માલિકી ધરાવવું, અને ડિસ્પઝેસ એટલે માલિકીમાંથી બાકાત કરી નાખવું, એટલે કે કઈ વસ્તુ છીનવી લેવી કે એનો રિસ્પેક્ટ છીનવી લેવી, એવો અર્થમાં છે, એની રિસ્પેક્ટ છીનવી લઈએ. બિટ્રે, દગો દઈએ છીએ, કન્ડેમ, ગુનાહિત ઠેરાવીએ છીએ. તો આપણે એ પોતે જ છે કે જે આપણા ભાઈને આવું બધું કરાવીએ છીએ. એટલા માટે આપણને કોઈ જ્યારે નફરત કરવાનું કહે છે આપણા ભાઈઓને, ત્યારે આવી પરિસ્થિતિ જોવા મળે છે. શું કરે છે, આપણે જ આપણા ભાઈને ઇન્સલ્ટ કરીએ છીએ, આપણે જ આપણા ભાઈને શું કરીએ છીએ, દગો કરીએ છીએ, અને આપણે જ આપણા ભાઈને ગુનાહિત ઠેરાવીએ છીએ. પછી કહે છે કવિ, રિમેમ્બર, યાદ રાખજો, વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર, આપણે કે જે એકબીજાના વિરુદ્ધ હાથ ઉપાડીએ છીએ, તો ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. તો એમાં તમારું અમારું નુકસાન તો થાય જ છે, પણ સાથે સાથે શું થાય છે, હ્યુમન જે અર્થ છે, આપણી આ જે પૃથ્વી છે, એ પણ શું થાય છે, ડિફાઇલ થાય છે. ડિફાઇલ થવી એટલે કે પોલ્યુટ થવી, પ્રદૂષિત થવી, એ શું થશે, પ્રદૂષિત થાય છે. એન્ડ અવર હેલ્સ ઓફ ફાયર, અહીંયા હેલ્સ ઓફ ફાયર એટલે આપણું એંગર, આપણો જે ગુસ્સો છે એ શું કરશે, અને ડસ્ટ એટલે કે આપણી જે નર્કરૂપી આગ અને આપણી જે ડસ્ટ છે, ધૂળ એટલે શું કીધું છે, ડસ્ટને, કે આપણી અજ્ઞાનતા. આઉટરેજીસ ધ ઇનોસન્સ, એ શું કરવું, આઉટરેજ કરવું એટલે એના પર હાવી થઈ જવું, ગુસ્સાથી એમના પર હાવી થઈ જવું. આપણે રેજ જે કહે છે ને, એ ઉશ્કેરાટથી ઊભી થતી એક શક્તિ છે. એ શક્તિ શું કરશે, ઇનોસન્સને શું કરી નાખશે, આઉટરેજ કરી નાખશે, એના પર હાવી થઈ જશે. બરાબર, એ લોકોને બીજા શબ્દમાં કહીએ તો ડિસ્ટ્રક્શન કરી નાખશે એમનું. કોનું? ઇનોસન્સ ઓફ એર, જે નિર્દોષ હવારૂપી છે, ધેટ ઇઝ એવરીવેર, અને તે બધી જ જગ્યાએ છે, અને એ કોની છે, આપણી છે. એટલે શું કહે છે કે જ્યારે આપણી નર્કરૂપી આગ, નર્કરૂપી આગ એટલે સમજવાનું કે આપણા જે ગુસ્સો છે, ઈર્ષા છે, દ્વેષ છે, એ બધા નેગેટિવ ઇમોશન્સની વાત કરે છે, એ જ્યારે બહાર નીકળે છે, એટલે કે જ્યારે એવી થાય છે, ત્યારે એ આઉટરેજ કરી દે છે બહારની હવાને. ઇનોસન્સ ઓફ એર, જે એકદમ નિર્દોષ છે, એટલે કે અહીંયા બહારના લોકોની વાત કરે છે, બીજા બધા લોકો જેમને આના સાથે કંઈ લેવા દેવા નથી,
એવા લોકો શું થશે ને નુકસાન પહોંચે, ડિસ્ટ્રક્શન થઈ જશે એવરીવેર, દરેક જગ્યાએ જે આપણું શું છે પોતાનું છે. હવે તમે જુઓ છો કે અત્યાર તક એવા ખતરનાક હથિયારો અસ્તિત્વમાં આવ્યા છે, એનાથી યુદ્ધમાં લડતા સૈનિકો તો મરે જ છે, પણ સાથે સાથે આજુબાજુમાં રહેતા લોકોને પણ શું થાય છે, ડિસ્ટ્રક્શનનો સામનો કરવો પડે છે. એટલા માટે અહીં કવિ કહે છે કે આપણા નર્કરૂપી જે આગ છે, એટલે કે આપણા જે અંદરની જે દુશ્મની છે, એ દુશ્મનીના લીધે આ નિર્દોષ હવાનું શું થાય છે, દરેક જગ્યાએ નુકસાન પહોંચે છે, બરાબર, એની હત્યા થાય છે. એટલા માટે આપણને ફરી યાદ કરે છે, રિમેમ્બર નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ, કોઈ પણ માણસ એ ફોરેનર નથી અને કોઈ પણ દેશ અજાણ્યો નથી. વારંવાર કવિ ધ્યાન રાખજો, આપણે બધા ભાઈઓ છીએ, યુનિવર્સલ બ્રધર છે, બરાબર. એટલે અહીંયા સોલ્જર્સના રૂપી એમણે સંદેશ પહોંચાડ્યો છે કે બધા સૈનિકો એક જ સમાન છે, બધા યુનિફોર્મના નીચે એક જ શરીર છે જે શ્વાસ લે છે, એમના સાત હાથ સમાન છે, બરાબર. એ પણ સૂર્ય ચંદ્ર અને પાણીને આ બધી જે વસ્તુઓથી છે પરિચિત છે, બરાબર. જે કંઈ બી કામ કરે છે એ કંઈ કામ એ બીજા સૈનિકોથી કંઈ અલગ નથી. એટલા માટે એવું કહે છે કે જ્યારે પણ આપણને એકબીજા વિરુદ્ધ હાથ ઉપાડવાનું કહેવામાં આવે તો આપણે ઊભું રહેવું જોઈએ અને વિચારવું જોઈએ કે આપણે કોને નુકસાન પહોંચાડીએ છીએ, આપણે કોને મારીએ છીએ, બરાબર. આપણો ભય જ છે, આપણે જેને ડિસ્પોઝેસ કરીએ છીએ, આપણે જેને કન્ડેમ કરીએ છીએ, તો એના પહેલાં વિચાર કરવાનો. અને બીજું એવું કહે છે કે એ લોકોને પણ યુદ્ધનો એક્સપિરિયન્સ છે કે યુદ્ધ થાય તો કેવી પરિસ્થિતિ સર્જાય છે, કેટલો વિનાશ થાય છે, એટલે એ પણ એ લોકો શાંતિની જ યાચના કરતા હોય છે બધી જ બધા જ દેશોની જેમ, બરાબર. અને અંતે એ પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણે જે દુશ્મની હોય છે, દુશ્મનીનો છેલ્લે જોવા જઈએ તો કોઈ મતલબ નીકળતો નથી. એ દુશ્મનીમાં નિર્દોષ લોકોની હત્યાઓ વધારે થાય છે, આપણા કરતાં વધારે નિર્દોષ લોકો, અને આપણી પૃથ્વી જે તો સાવ નિર્દોષ છે, એક જનનીને જેવું આપણને કમ્પેર કરે છે, એને આપણે પ્રદૂષિત કરીએ છીએ. તો આશા રાખું છું આપને આ કવિતા સમજાઈ ગઈ હશે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.